चलो सती चलो। શું કહ્યું હતું આપને સતી? હું વિચારી પણ નથી શકતો કે મારી પુત્રી દક્ષાયણી પોતાના પિતાની માન મર્યાદાને અવગણીને પેલા શિવને મળવા જશે. એક બારકા પુરુષને સ્પર્શ કર્યો આપે? જેને સ્પર્શ કરવો એ ક્ષાવને સ્પર્શ કરવા કરતા પણ વધારે ઘૃણાસ્પદ છે મારી નજરમાં. તેના કંઠને હાથ લગાવ્યો આપે, સૌની સામે મારી શિક્ષા અને સંસ્કારોની મજાક ઉડાવી આપે. આપ શું બોલી રહ્યા છો પિતાશ્રી? મેં આવું ક્યારે કર્યું? હું ત્યાં કેવી રીતે પહોંચી? ત્યાં શું થયું? કંઈ પણ યાદ નથી. વાહ બેટા, અહીંયા બધા સૈનિકોને ડરાવીને સૌની સામે સાગર તટે સુરક્ષા વ્યવસ્થા લાંઘીને આપ શિવ સમક્ષ ગયા હતા અને અહીંયા કહો છો મને કંઈ યાદ નથી? એક કૈલાશ યાત્રા પછી શું શું ભૂલી ગયા આપ? માતા મારો વિશ્વાસ કરો, મેં કંઈ જ નથી કર્યું. પહેલા સૌની સામે શરમમાં મૂક્યા અને હવે અહીંયા જુઠ્ઠું બોલીને મને અને મારા સંસ્કારોને શરમમાં મૂકી રહ્યા છો. પિતાશ્રી, આપે મારું નામ રાખ્યું છે અને મેં ક્યારેય તેનું અપમાન નથી કર્યું. મારો વિશ્વાસ કરો, મેં કંઈ જ નથી કર્યું. કશું જ કર્યું નથી. સમજાવો આપની પુત્રીને અને તે કરો જે આજ સુધી કરવામાં નિષ્ફળ રહ્યા છો. સંસારની મર્યાદા અને પિતાના સંસ્કારના અર્થ સમજાવો અમને, સત્ય અને ભ્રમનું અંતર સમજાવો અમને. સત્ય, સત્યની સાક્ષી તો હું સ્વયં રહી છું પિતાશ્રી, અને આપ પણ તો છો. સત્ય છે શિવ. એ શિવ જેણે પોતાના હિતનું ના વિચારીને સંસારના હિતનું વિચાર્યું, સંસાર અમૃતનો આનંદ માણી શકે એટલા માટે તેમણે સંકોચ વિના હળાહળનું પાન કર્યું. એમનાથી મોટું સત્ય બીજું કોઈ હોઈ જ ના શકે. અને આજે જ્યારે એ કષ્ટમાં છે, આપની પાસે અવસર હતો પોતાની ભૂલ સુધારવાનો, સત્યને સ્વીકારવાનો, પરંતુ આપ મને અહીં લઈ આવ્યા. મેં જે કંઈ કર્યું અજાણતામાં કર્યું, પરંતુ હવે હું મારી ઈચ્છાથી, મારા મનથી, કોઈ પણ પ્રકારના ભ્રમમાં આવ્યા વિના સ્વયં શિવ પાસે જવા માંગુ છું. શિવ પાસે જવા માંગુ છું. Thank you.
હળાહળના તપથી તેમનું આખું શરીર તપી રહ્યું હતું. મારી તમને માત્ર એક વિનંતી છે, મને ફક્ત એક વાર ત્યાં જઈને જોવા દો કે શિવ ઠીક છે. બસ સતી, ભૂલી જાઓ એને જેને આપ કણ કણના વાસી સમજી રહ્યા છો. થોડી ક્ષણોમાં વિષ તેને કણ કણમાં વિખેરી નાખશે. એ સ્મશાન પ્રેમીને સ્મશાન પણ નહીં મળે. અને કોઈ મોટું કામ કર્યું નથી શિવે. આ જે વિષ આવ્યું છે ને, એ તેના જ પ્રસ્તાવનું પરિણામ છે. એ તેને સ્વીકારવું જ પડશે. ભૂલી જાઓ એમને. હે નારાયણ, આપ તો માયા કરો છો ને, કરો કોઈક ચમત્કાર. મારા શિવના કંઠમાંથી વેશ કાઢી મારા ગળામાં ભરી દો. બસ મારા ભોળાને બચાવી લો. અને જો એટલું વધારે હોય તો અમને બધાને આપી દો. અમે તો જન્મ જ નથી લીધો. પહેલા જ મારી નાખવામાં આવ્યા હતા, પણ શિવને બચાવી લો. અમારા પ્રાણ મહાદેવના જ છે, કઈ તો ઉપાય હશે ને નારાયણ. હવે અમે શું કરીએ, શું કરીએ? ઉદ્ધતાઈની તમામ સીમાઓ આજે પાર કરી દીધી સતી. આપના પિતાશ્રી આપને મસ્તક પર બેસાડીને રાખ્યા, અને આજે આપના કારણે એમનું મસ્તક નમી ગયું છે. એમના માનની, એમની મર્યાદાની, એમના પ્રેમ સુદ્ધાની કોઈ કિંમત નથી આપને. પિતાશ્રી સંસારની સૌથી અનુપમ વાતને ભૂલી રહ્યા છે. માતા, માતાશ્રી, પિતાશ્રી જુઠ્ઠા માનમાં જીવી રહ્યા છે, અને શિવ એ માન અપમાનથી પરે છે. મારી વાત માનો માતા, મારી આત્મા કહી રહી છે કે મને એક વાર શિવ પાસે જવા દો. હું માત્ર એટલું જોવા માંગુ છું, તે ભાનમાં આવી ગયા છે. ઠીક છે, હું પાછી આવી જઈશ. આપ જે કહેશો તે કરીશ, માત્ર એક વાર. ના, હવે આપ એ જ કરશો જે હું કહીશ. ભૂલ અમારી છે, પુત્રીને એટલો અસીમ પ્રેમ આપ્યો કે તેણે બધી સીમાઓ પાર કરી દીધી. આપ અહીંયા જ રહેશો, આ કક્ષમાં બંધ. માતા, શિવ પીડામાં છે, મને માત્ર એક વાર જોવું છે. કુશળ છે, માત્ર એક વાર જવા દો માતા. શિવ પીડામાં છે. મહાદેવના શરીરનો તાપ વધી રહ્યો છે. બહુ પીડામાં છો ને શિવ. આહારનો તાપ આપને બહુ કષ્ટ આપી રહ્યો છે. પિતાશ્રી કહી રહ્યા હતા બહુ જલ્દી આપ પણ ભસ્મ થઈ જશો, પરંતુ હું આવું થતા નહીં જોઈ શકું. એવું શું કરું? જેનાથી સૃષ્ટિના કષ્ટ હરનારાની પીડા ઓછી થઈ શકે. આપ ક્યારેય અસત્ય કહી જ ના શકો. જો સતીના સતમાં બળ છે, તો આ શીતળ દૂધની શીતળતા આપ સુધી જરૂર પહોંચશે, અને આપનો તાપ હરી લેશે. હર હર શિવ શંભુ, હર હર શિવ શંભુ. આ સંદેશ છે મહાદેવને સંતાપના તાપથી બચાવવા માટે. આપણે તેમના પર શીતળ જળથી અભિષેક કરવો પડશે.
સાંભળો સાંભળો, શિવજી મૂર્છિત થઈ ગયા હતા. દેવતા અને અસુર જળાભિષેક કરી રહ્યા છે. આપણે પણ જળાભિષેક કરવો જોઈએ. શિવજી તો આપણાથી બહુ દૂર છે, આપણે ત્યાં કેવી રીતે પહોંચીશું? ભગવાન શિવ તો બધે જ ઉપસ્થિત છે, આપણે ક્યાંય પણ એમનો જળાભિષેક કરી શકીએ છે. પ્રજાપતિ, પ્રજાએ બંધ મંદિરના તાળાને તોડી નાખ્યું. શિવ પર અભિષેક કરી રહ્યા છે અને ત્યાં છુપાવેલા શિવલિંગને પણ શોધી કાઢ્યું છે. અરે તો રોકો બધાને, મારું મોડું શું જોઈ રહ્યા છો ઉભાઉભા? કારાગૃહમાં નાખી દો. પ્રયત્ન કર્યો પ્રજાપતિ, પરંતુ બધા લોકો ઉમટી પડ્યા છે. ક્યાંથી લાવ્યું છે આટલું મોટું કારાગૃહ? હવે તો દેવસેના પણ પ્રજાને નહીં રોકી શકે. જો રોકીશું તો વિદ્રોહ થઈ જશે. અરે જે કરવું હોય કરો, જાઓ. નારાયણ નારાયણ. ઓહ, હર હર શંભુ. ભાઈ, આપ તો આખી સૃષ્ટિને શિવહીન કરવા માંગતા હતા ને, પરંતુ અહીંયા તો સમગ્ર સૃષ્ટિ શિવલિંગ થઈ રહી છે. સતી પણ. થોડો આરામ કરી લે સતી, આપે શિવ પર 999 ઘડા જળાભિષેક કરી દીધો છે. થોડો સમય રોકાઈ જાઓ, અથવા લાવ હું અભિષેક કરું. દેવરાજ ઇન્દ્ર, નિભાવો પોતાનું કર્તવ્ય, કરો વરસાદ. મારું તો સમય આવી ગયો છે. દેખાડો પોતાની પ્રચંડ શક્તિ, કરો વરસાદ લાવનારી શક્તિનો પ્રયોગ જે તમને સ્વયં મહાદેવે આપી છે. તમે શિવગણ છો, શિવના રૂપ છો આપ, એમના પ્રાણ છો. લઈ આવો આ વાદળોને મહાદેવની ઉપર, કરો જળાભિષેક, હરિલો મહાદેવનો તાપ. ત્યાં સતી એકલા અત્યાર સુધી અનેક ઘડા જળાભિષેક કરી ચુક્યા છે શિવ પર. દેખાડી દો, કણકણમાં શિવ, ગણગણમાં શિવ. હું માત્ર એટલું જાણવા માંગુ છું કે આપ કુશળ છો. જે સંસાર માટે આપે હળાહળનું સેવન કર્યું, તેના સંતાપથી ક્યાંક આપ તો કષ્ટમાં નથી આવ્યા? જવાબ આપો શિવ. મેં જ્યારે પણ તમને પ્રશ્ન કર્યો છે, તેના જવાબમાં વધુ એક પ્રશ્ન આપે મારી સામે લાવીને મૂક્યો છે. તો આજે મને ફક્ત જવાબ જોઈએ.
આકાળ, જ્યારે મહાદેવના કષ્ટ કાપવા સમગ્ર સંસારના જળનો અભિષેક થયો છે, આજથી આ શ્રાવણ માસના નામે ઓળખાશે, શ્રાવણ માસના નામે ઓળખાશે. મહાદેવની ભક્તિનો સૌથી અનુપમ સમય રહેશે આ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. સાંભળો સાંભળો સાંભળો, શિવ વિષ્ણુની તાકાતને પરાસ્ત કરી દીધી, તેઓ ચૈતન્યવંત થઈ ગયા, શિવ પાછા આવી ગયા. હર હર મહાદેવ, હર હર મહાદેવ. મારા મહાકાલે વિષકાલને પણ હરાવી દીધું અને મારા મહાદેવ પાછા આવી ગયા. શિવને તો શબ થઈ જવાનું હતું આજે. તમારા શિવ નથી પરત ફર્યા. શિવની શક્તિ પરત ફરીને આવી છે. આપ કારથી પણ ઉપર છો, બહુ જ પહેલા સમજી ગયો હતો, પરંતુ આજે સૃષ્ટિનું ભાગ્ય બદલીને ભાગ્યથી દેવોથી પણ મોટા થઈ ગયા છો મહાદેવ. જે મનનું વિષ ગળી જાય એ યોગી, પરંતુ આપે આદિકાળથી સમુદ્રમાં રહેલ મંથનથી નીકળેલા વિષનું પાન કર્યું છે આદિયોગી. આપે જે નિસ્વાર્થ ભાવે આ સંસાર ઉપર ઉપકાર કર્યો છે, જેનાથી બ્રહ્માંડ આપનું ઋણી રહેશે. જે વિષકાળને સમુદ્ર પણ ન સંગ્રી શક્યું તેને આપે પોતાના કંઠમાં ધારણ કરી લીધું, જેની અસરથી આપનો કંઠ પણ નીલો પડી ગયો. આપના આ ત્યાગના કારણે, આપના નીલા થયેલા કંઠના કારણે આ સંસાર આપને નીલકંઠના નામે પણ ઓળખશે, આપને નીલકંઠના નામે પણ ઓળખશે. નીલકંઠ મહાદેવની જય, નીલકંઠ મહાદેવની જય, જય નીલકંઠ મહાદેવની, નીલકંઠ મહાદેવની. આ કાળ જ્યારે મારું તો પોતાની પૂરી શક્તિ લગાવીને વહ્યા આપની સેવામાં, જે ભક્ત આપને શ્રાવણ માસમાં જળ અર્પણ કરશે તેની પીડા, તેના જીવનનું વિષ આપ એવી જ રીતે દૂર કરી દેશો જેવી રીતે આપે આ સંસારમાં ફેલાયેલા વિષને દૂર કરી દીધું છે. આ સંસાર યુગો યુગો સુધી આદિ યોગી શિવના ઉપકારનું ઋણી પણ રહેશે અને અનંત કાળ સુધી આપની પૂજા પણ કરશે. નીલ ગગન જેવો વિશાળ છે નીલકંઠનો ઉપકાર. નીલકંઠ મહાદેવની, નીલકંઠ મહાદેવની, નીલકંઠ મહાદેવની. મને શ્રેય આપવો, આપ સૌનું મોટાપણું છે, પરંતુ હું શું છું? માત્ર ચેતના, જે ઉદ્દેશથી જાગે છે
મને મારા ઉદ્દેશ્ય બોલાવ્યો તો હું આવી ગયો. હવે મારે જવું પડશે, પરંતુ આપ સૌ સ્મરણ રાખજો, જે ઉદ્દેશથી આપણે સમુદ્ર મંથનનો પ્રારંભ કર્યો હતો તે હજુ પણ બાકી છે. તો આપ સૌ પોતાનું કર્તવ્ય, પોતાનો ધર્મ નિભાવો અને સમુદ્ર મંથનને યથાવત રાખો. ના પ્રભુ, આપ ક્યાંય નહીં જાઓ. મારી તમને વિનમ્ર વિનંતી છે કે હવે સમુદ્ર મંથનમાં નીકળતી દરેક કિંમતી વસ્તુ પર, પ્રત્યેક રત્ન પર, અને ખાસ કરીને જે અમૃત બહાર નીકળશે એના પર પ્રથમ અધિકાર આપનો રહેશે. હા મહાદેવ, આપના ત્યાગ અને ઉપકારની સામે મંથનથી નીકળનારી પ્રત્યેક અમૂલ્ય વસ્તુ પર પહેલો અધિકાર આપનો જ હોવો જોઈએ. ન સન્માનનો મોહ, ન અપમાનની ચિંતા, મને અમૃતની કોઈ આવશ્યકતા નથી. ઇન્દ્રદેવ, આશા રાખું છું કે અમૃત પ્રાપ્ત કરતા પહેલા આપ તેનો અર્થ સમજશો. કેમ કે અમૃત માત્ર કોઈ પદાર્થ નથી, એક ભાવ છે જેને મનમાં વિષ રાખ્યું તે મૃત છે, અને જેને મનોમંથન કરી જીવનનો મહાભાવ પામી લીધો તેણે અમૃત પામી લીધો. કોને અમૃત આપી રહ્યા તાપ, જે જીવન મૃત્યુથી પરે છે, જે અનંત છે, જે શૂન્ય છે. અમૃતની આશા એ રાખતું હોય છે જે મનુષ્ય હોય છે, જે દેવ હોય છે, જે અસુર હોય છે, પરંતુ જે વિષ પોતાના માટે રાખીને અમૃત સંસારમાં વહેંચે તે દેવોનો દેવ મહાદેવ છે. મહાદેવ છે. સતી, સાંભળ્યું આપે? મેં શું કહ્યું? શિવ ચેતનાવંત થઈ ગયા છે, તેઓ ઠીક થઈ ગયા છે. આપનું તપ સફળ થયું. સતી, શિવની ના થઈ શકે એવું નહીં થવા દઉં હું. હવે તો જાગી જાઓ મોટા ભાઈ, હવે તો પોતાની આંખો ખોલો. મહાદેવ માટે આપનો આ વેર અયોગ્ય છે. માની જાઓ, માની જાઓ કે શિવ અને શક્તિને એકબીજાથી અલગ નહીં રાખી શકો આપ. આમ જ ખુલી આંખે જાગતા સપના જોતા રહો નારદ, હું આવું ક્યારે નહીં થવા દઉં. કઈ જ નહીં કરી શકો આ પ્રજાપતિ દક્ષ. જ્યારે શિવે પિતા બ્રહ્માનું મસ્તક કાપ્યું હતું કઈ કરી શક્યા હતા આપ? અંદીને શરીરની સાથે શિવ કૈલાસ લઈ ગયા કઈ કરી શક્યા હતા આપ? શું પોતાની પુત્રી સતીને કૈલાસ જતા રોકી શક્યા હતા આપ? પોતાના જ કારાગૃહમાં શિવલિંગ પ્રગટ થતા રોકી શક્યા આપ? ના પોતાની પ્રજાને બાંધી શક્યા, ના શિવ પ્રત્યેની પોતાની પુત્રી સતીની ભાવનાઓને બાંધી શક્યા આપ. તેમ છતાં આપને લાગે છે કે હું આ કરી લઈશ, હું પેલું કરી લઈશ. શિવની ચેતના પાછી આવી ગઈ. સાચું કહું છું દીદી,
મારા શિવ ઠીક થઈ ગયા. આનાથી શુભ સમાચાર બીજા હોઈ જ ના શકે. મારું મન થાય છે આખો સંસાર આપને ઉપહારમાં આપી દઉં. કહી તો એવી રીતે રહ્યા છો જાણે આખા સંસારના સ્વામીની છો આપ, અને મારા શિવ એવા એટલે જાણે શિવની પણ સ્વામીની હો આપ. શિવ અને શક્તિ નિયતિ છે મોટા ભાઈ, યુગોને સમયને અંત આરંભને બાંધનાર દોર છે શિવ શક્તિ. તેમના મિલનમાં અડચણ ના બનો. આપનો અહંકાર આપને ક્યાંય નહીં છોડે મોટા ભાઈ. જ્યારે પિતા બ્રહ્માનો હુંકાર પ્રોકાર્યો હતો ત્યારે શિવ આવ્યા હતા. હવે આપના અહંકારને શિવનો આવવાનો ઉદ્દેશ્ય ન બનવા દો મોટા ભાઈ. અરે નથી માનતો હું, ના શિવના આપના જેવા ભક્તોને અને ના શિવની નિયતિને. સતી મારી પુત્રી છે અને હું પ્રજાપતિ દક્ષ છું. તેની નિયતિની રાહ હું નક્કી કરીશ. કોઈ કપટ અઘોરી ષડયંત્રકારને નહીં નક્કી કરવા દઉં કઈ પણ. હું બનીશ તેનો ભાગ્ય વિધાતા. હું કેવો અનર્થ કરવા જઈ રહ્યા છો પિતાશ્રી? અરે હટાવો આ શિવલિંગ અહીંયાથી અને ઉઠાવીને નાખી દો કોઈ કાલ કોટડીમાં જ્યાં કોઈને દેખાય પણ નહીં. આપ શું બોલી રહ્યા છો પિતાશ્રી? આપ શિવનું અપમાન કરી રહ્યા છો. જેનું કોઈ માન નથી તેના અપમાનની ચિંતા છે, અને જેને જન્મ આપ્યો નામ આપ્યું તેના માનની ચિંતા નથી? આટલું દુઃખ કેમ છે શિવ માટે? કોણ છે આપનો? આપ મારી વાત કરો છો? હવે તો સમગ્ર સંસાર જાણી ચૂક્યો છે કે શિવ કોણ છે. ગુસ્સામાં છો પિતાશ્રી, અશાંત થઈ અનર્થ ના કરો. અનર્થ તો થઈ ગયો. જે મારા ગર્વનું અસ્ત્ર હતી તે આજે મારા શત્રુનું અસ્ત્ર બની ગઈ છે. અને હવે જે હું કરવા જઈ રહ્યો છું, કદાચ જો બહુ પહેલા કરી દીધું હોત તો મારે આજે આ દિવસ જોવો ના પડતો. હવે જાઓ પોતાના કક્ષમાં, આપ સાથે હું પછી વાત કરીશ. આદેશ છે મારો, જાઓ. રોહિણી, આદેશનું પાલન થાય. અહીંથી આ શિવલિંગ હટશે, કાલ કોટડીમાં જશે, અથવા તમે બધા નક્કી કરી લો.
રાજા એ હોય જે પોતાની પ્રજાના મનનો ભાવ સમજે. જુઓ પિતાશ્રી, તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે કે તેઓ શિવથી કેટલો પ્રેમ કરે છે. તેમને પાપના સહભાગી ના બનાવો, અને આ બધાની માફક હું પણ શિવને પ્રેમ કરું છું. હું પણ શિવને પ્રેમ કરું છું. બાળપણથી મારા મનમાં ઊભા થતા દરેક પ્રશ્નના જવાબ મળી ગયા છે. દરેક સમસ્યાનો ઉકેલ આવી ગયો. શિવને પ્રેમ કરું છું, શિવને પ્રેમ કરું છું, શિવને પ્રેમ કરું છું, શિવને પ્રેમ કરું છું. શિવ મારા મનમાં છે, મારી આત્મામાં છે, અને મારા જ શું દરેકના મનમાં શિવ જ તો છે. આપ પણ તો આપના મનમાંથી શિવને નથી કાઢી શકતા ને? આ આંગણામાંથી શું કાઢશો પિતાશ્રી? શિવ મારા સર્વસ્વ થઈ ગયા છે. પ્રેમ છે મને શિવથી, અનંત પ્રેમ. કેટલા પણ પ્રયાસ કરી લો પિતાશ્રી, તેને દૂર નહીં કરી શકો. શિવ મારા જીવનનો આધાર છે, મારા જીવનનું સત્ય છે. શિવ સતીનું સત્ય.